નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, યુટ્યુબ ઉપર છેલ્લા અઠવાડિયાથી નાગદાનભાઈ આહિર જે છે એ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે મિત્રો, નાગદાનભાઈ આહિર જે છે તેઓ મનસુખ રાઠોડ અને વસંત ચાવડા સાથે પણ ફોન ઉપર વાતચીત કરી ચૂક્યા છે. ફોન ઉપર મિત્રો, નાગદાનભાઈ આહિરનું કહેવું એ છે કે તમે મનસુખભાઈ રાઠોડ હોય કે વસંત ચાવડા હોય, તમે હિન્દુ દેવી દેવતાનું અપમાન કરવાનું બંધ કરી દો. તેમજ મિત્રો, ઉગ્રતાના લીધે નાગદાનભાઈ આહિર જે છે એ એક રેકોર્ડિંગની અંદર વસંત ચાવડા અને મનસુખભાઈ રાઠોડ વિશે પણ અપશબ્દો બોલી ગયા હતા. તેને લઈને મિત્રો, એક દલિત યુવકે નાગદાનભાઈ આહિરને ફોન કરે છે અને આ બાબત ઉપર નાગદાન આહિર અને આ દલિત યુવક વચ્ચે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે, જેની અંદર મિત્રો, નાગદાનભાઈ આહિર જે છે તેઓ મનસુખ રાઠોડ અને વસંત ચાવડા તેમજ હિન્દુ દેવી દેવતા વિશે જે અપમાનજનક શબ્દો બોલે છે એ અંગેની ખૂબ જ રસપ્રદ અને એકદમ જોરદાર ચર્ચા કરે છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે નાગદાનભાઈ આહિર અને આ દલિત યુવક વચ્ચે શું ચર્ચા થઈ છે. મિત્રો, ચર્ચાના અંતે તમે તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કે આ ચર્ચા વિશે તમે શું માનો છો. જો પહેલા મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. અને બીજો, વસંત ચાવડા વિશે તમે મારા વતી એટલી બહુ બોલતા હતા, હું કામથી થાકી ગયેલો હતો છતાં બહુ બોલતા હતા કે તમે કોઈને પોસ્ટર કરો છો, તમારા ઘર સુધી ફરફરિયા આવશે. અમારા ઘર સુધી ના આવે, અમે ધર્મને માનવા વાળા છીએ, અમે દેવી શક્તિને માનવા વાળા છીએ. સમજા, બાકી તમારા જેવા આવી રીતે દબાવવા આવે ને, હવે જે સત્યને માર્ગે આવો ગેરમાર્ગે જતો હોય, મનસુખ રાઠોડ કે વસંત ચાવડા, એના માટે વિડીયો નાખી તમારા જેવા કેવા આવે ને ધ્યાન દેવા જાય ને. હવે મને સાંભળો ને, તો તમારા તો તમારે કાયદાની જરૂર પડી ને, મનસુખ રાઠોડ માટે કાયદાની જરૂર પડી ને. હાલ એ તો કાયદો તો કાયદાની રીતે કર્યું ને કે કપાઈ જાય એવું ના હોય, એના સોતરા બોલી. એટલે તમે એવી ધમકી આપો છો કપાઈ જાય એમ? ધમકી નથી આપતો ભાઈ, હું પ્રશ્ન કરું છું, અમને ધમ પડે છે. તમે એવું કેમ કહો છો? હું કપાઈ જઈશ, કોણ કપાઈ જશે? નામ આપો, કોને તમે કોના નામ આપો ને? એમ નથી કેતો હું, પેલી વાત. નહીં, તમે બોલો ને હમણાં કપાઈ જાય. હું થોડો કામમાં હતો, હું થોડો બહાર. બાકી તમે કરો ને સાહેબ, હું ક્યાં ના પાડું છું, કરો ને. હું ક્યાં ના પાડું છું, કરો, રેકોર્ડિંગ કરો. પણ તમે એમ કહો ને કપાઈ જાય, કાપી નાખીએ. તમે કોને કાપી નાખો એ મને કહો. એવું કઈ ના હોય. અરે તમે બહુ ઉતાવળા ના થઈ જાઓ, આરામથી વાત કરો. તમે કહો કોણ કપાઈ જાય મને કહો, કોને કાપી નાખશો તમે? અમારી માનું અપમાન કરે ને. કોની કોની? નામ આપો. બહુચર માં અમારી કુળદેવી છે, અમારી માં છે, અને એને અમારા બાપની બાયડી બનાવે ને. તમારું કહેવાનું શું થાય છે હું સમજતો નથી. તમે જે સોચો ને એની, તમે મને એક દી હું થાકલ હતો, મારા કામ થી પરવાર નતો, તમે મને એમ કહેવા તું ખોટો છે. અમારે અપમાન કરે ત્યાં સુધી અમે ખોટા. તમે જે હો તે મારે મતલબ નથી. બાબા સાહેબ વિશે એક જ શબ્દ ખાલી ઉદાહરણ આપ્યું છે મેં હમણાં એક દી બે દી પહેલા એ ઓડિયામાં, કે જો અમારી માં ભગવતી નો ઘરવાળો અમારો બાપ હોય તો બાબા સાહેબની ઘરવાળી તમારી માં હોય ને, આ શબ્દ મેં કર્યો તો એમાં એક તમારો માણસ એમ કે છે કોમેન્ટમાં, આ ભાઈ માટે એક્રોસિટી થવી જોઈએ. અરે મારો થાય પેલા વિચાર તો કરો કે અમે ઉદાહરણ આપ્યું છે, અને તમારો બાપ મનસુખ તો બોલે હેરો અમારી માનું. અરે ભગવતી કોને કહેવાય એ મને જણા જણાવો, પછી હું તમને જણાવું. શક્તિ નવ દુર્ગા ના નવે નવ નો આપણા ઘરમાં, આપણા ઘરમાં મોટાભાઈ, મોટાભાઈ આપણા ઘરમાં આપણા મમ્મી હોય ને, મમ્મી હા ભગવતી કહેવાય, મને એટલી ખબર પડે. બીજું બરોબર ને, એ ભગવતી કહેવાય કે આપણા ઘરનું બધાનું મસ્ત ધ્યાન રાખે તો એ આપણા ભગવતી કહેવાય, એનાથી આપણો કુળ છે. બરાબર. બીજું આ જે તો એની વાત છે. મિનિટ મને જવાબ આપો, આ ઓશિતાનો ગરમી પકડે છે, ઓસ્તાનો વરસાદ થાય છે, સૂર્યનું અંજવાળું થાય છે, તાપમાન વધે છે, આ ક્યાંથી આવે છે? તમે દુનિયામાં બનવાના ને બોલનાર કોણ? આખી દુનિયામાં ખાલી ભારતમાં જ કેમ એવું થાય છે? પણ ભગવાન છે જ સાચો ભારત, ભારતને માં કેમ કહેવાની છે? એમને તો ભારતની માર કેમ કોઈ નથી. મારો પ્રશ્ન એ છે કે ભારત મહંતો સંતો કઈ ગયા છે, દુબઈ બાઈમાળાનું નામ છે, અમેરિકા બાઈમાળાનું નામ છે, તો અમેરિકા માં દુબઈ માં એમ કેમ નથી કહેવાતું, ભારતને માં કેમ કહેવાય છે? બરોબર બરોબર. એ તો આપણા જે વીર શહીદો થઈ ગયા બિચારા, હવે દેશ આઝાદ કરવામાં જેટલી મહેનત કરી એ બધા એને આપણા દેશ માટે કરી. દેશ શું છે એમ?
આપણા દેશ માટે, ધરતી માટે કરી, કે આપણા દેશ કે જે આપણે માનસિક ગુલામો હતા અંગ્રેજોના, અંગ્રેજોના આપણે ગુલામો હતા ને, એમાંથી આઝાદ કરાવવા માટે આપણે એક વેગ ને એક એક રસ્તો આપ્યો. એટલે એને કીધું કે ભારત છે ને એ આપણી માં છે ને, અંગ્રેજોના ગુલામીમાં આપણી આપણી માં છે, તો આપણે એને છોડાવવી પડશે. અમે એ જ કહી છીએ દાદા, તમે હાલો સંવિધાન લડો, અમે નથી જતા. હવે એક બાબા સાહેબ તો ઘડવૈયા હતા, જાહેર પરચા નથી પૂર્યા. અમારા દેવાએ તો બોદરે તો પોતાના દીકરાને કપાવીને જુનાગઢ નો વંશ રાખ્યો છે. મારા દાદાએ દેવ, અરે પણ ભલા માણસ, તમે થોડો ઇતિહાસ વાંચો. ઘણા બધા બધા ખાલી તમારા એક જ કપાણા એવું તો કે છે ને, પણ હજારો કપાણા હું નથી કેતો. જો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણી બની ગયા, પછી છત્રપતિ શિવાજી વીર ભગત કોણ હતા, છત્રપતિ શિવાજી કોણ હતા, છત્રપતિ શિવાજી કોણ હતા, હે છત્રપતિ શિવાજી કોણ હતા, કોણ હતા, ક્ષત્રિય હતા. હા, તમે થોડો ઇતિહાસ વાંચી લેજો. મેં વાંચ્યો છે, ક્ષત્રિય હતા. બરાબર. હા, સરસ. સંભાજી, છત્રપતિ શિવાજી આ બધા, મહારાણા પ્રતાપ આ બધા ક્ષત્રિય હતા. અને તમે એ એ મુદ્દાને સાહિત્યમાં રાખી દીધો. એ ઘડવૈયો બંધારણ બનાવી ગયા, એને તમે જાળી, અને અમારા આખા ધર્મને, આખા વાત તમે વાત સાંભળો કે જ્યારે આદિ અનાદિ કાળમાં તમે જે કઈ વાત કરો છો, ત્યારે આ બધા ભગવાન હતા. જ્યારે અમને આ અમને લોકોને જે મોટા પરોલી શું કહેવાય, મટકી બાંધતા, અને પાછળ બહુ જ અમારી થી બધા કાસ્ટ અબડાતી હે ને. ભગવાન કેવા હતા ત્યારે, ત્યારે ભગવાન કઈ જગ્યા હતા? ભલે મારી વાત સાંભળો, એ માનવે કર્યું હતું, અને માનવ નું હતું, માનવ જાત એક જ છે. હજી હજી વસ્તુ મારી મારી તમને સાહેબ એ જ કહેવાની વસ્તુ છે, હજુ ઘણા ગામમાં જો અમને અમને લોકોને મૂછ રાખીએ તો તકલીફ, અને ઘોડી ઉપર બેહીએ તો તકલીફ. એટલે એ વસ્તુ શું છે તમારા માટે? પણ દાદા એ તમે જે એટલે અમે માણસ નથી, દેવી નો શું કામ વિરોધ કરો છો એમ? એમ નહીં, એમ અમે માણસ નથી. અમે અમારું એમ કહેવાનું, અમે અમારો વિરોધ, તમે એમ કે આમ કરો, એટલે અમારે ઘોડી ઉપર નહીં બેહવાનું, મૂછ નહીં રાખવાની, હાથમાં ઘોડો નહીં પહેરવાનો, બહુચર માં ના પાડવા આવે છે, અંબે માં ના પાડવા આવે છે. હા તો ભાઈ, માતાજી નો વહીવટ અલગ છે ને, આ વહીવટ અલગ છે. તમે એમ કહો કે તમારો વસંત ચાવડા એમ કે રહ્યો, માતાજી મેલડી નો માંડવો બાબા સાહેબ ના હોલ માં ના રખાય, તો બાબા સાહેબ આ દુનિયા નો મોટો ભગવાન રામ થી મોટો બાબા સાહેબ હતો? એ કહો મને તમે. આવી ગેલચોદી વાતો ના કરો, અને આ ધર્મ ને ભાગલા ના પાડો. વરી ધર્મ ના ભાગલા સાહેબ તમે લોકો પાડો છો. તમે લોકો પેલા આ કાસ્ટ ને તમે પેલા હિન્દુ સમજતા જ નથી. એમ નહીં, તમે પેલા એ કાસ્ટ ને હિન્દુ લઈ લો, પેલા એસી એસટી ને તમે હિન્દુ સમજતા થઈ જાઓ, તમે એને હિન્દુ સમજતા જ નથી. મારી વાત સાંભળો, તમે કયા ગામ ના છો? હું સુરત નો છું. સુરત ના દાદા, એક વાત સાંભળો, તમે મારા દાદા છો, વડીલ છો, હું એમ તમે તમારો દુશ્મન નથી. હું તમને એમ કહું છું કે આ બધું નોખું પારશો ને તો પાછો વળીને અંગ્રેજો ને તક મળશે કે હવે જો ભાગલા. પણ એ વસ્તુ તમે લોકો જ સમજતા નથી. મેં તમને કીધું એમ કે જો કરી ફેરીએ તો વાંધો, ઘોડી ઉપર ચડીએ તો વાંધો, મૂછો રાખીએ તો વાંધો, બરોબર, સારી ગાડી લઈને રખડીએ તો વાંધો. બોલો શું કરવાનું? એમને એમને એમાં દેવી માતાજી ક્યાં કેવા આવી, હું તમને એ કહું છું. હા, તો મારું એમ કેવાનું કે આ બધી તકલીફ ને આવો બધો ત્રાસ થાય, તો માતાજી કેમ કઈ કરતા નથી આ લોકો ઉપર? આ લોકો આમ ટકોપ કરીને લોકોને બાળી નાખવા જોઈએ, ભસ્મ કરી નાખવા જોઈએ. એટલે તમે માતાજીને ટાર્ગેટ કરો છો એમ? મારું એમ કેવાનું. એમ નહીં, એક વાત સાંભળો, અમે તો અમારા વીર રામદાનભાઈ આહીર. મેં ક્યાં માતાજી નો ઓલો કર્યો વિરોધ, ક્યાં ટાર્ગેટ ક્યાં કર્યો મેં માતાજી ને? ક્યાંય મેં તો તમને વ્યક્તિ ની વાત કરી, હું ભગવાન ને ક્યાંય વચ્ચે લાવતો નથી, હું વ્યક્તિ ની વાત કરું છું. તમે ભલે ગમે એ કરો એમાં મને વાંધો નથી, વ્યક્તિ ને તમે ગમે એ કરો, તમારા માં ત્રેવડો તો મારી નાખો, કાપી નાખો, બરાબર. હું વ્યક્તિ ની વાત કરું છું, હું ભગવાન ને ક્યાંય વચ્ચે લાવતો નથી, બરોબર. તમે એમ કહો છો તમે ટાર્ગેટ કર્યા, મેં ક્યાં કોઈ માતાજી ને કઈ કાળા ધોળા કહી દીધા? કઈ એમ કીધું હતું, તું નવરો છો, તારે ધંધો નથી. હું એક મિનિટ નવરો નતો, મને ટાઈમ નતો તમારી સાથે. પણ તમે તમે જાણ્યા જોયા વગર કોઈ વ્યક્તિના વિશે તમે આવું બોલો. હલો ભાઈ, મનસુખ રાઠોડે એવું કીધું કે ભાઈ માતાજી નું જે કઈ કીધું, બરોબર બરોબર. હવે ઈ મનસુખ રાઠોડ નો માતાજી નો પ્રશ્ન છે, બરોબર. હવે તમારે હવે તો એ વસંત, તમે ડાયરેક્ટ એ વ્યક્તિને યુટ્યુબ ઉપર એમ કીધું, આ વ્યક્તિને ભલાણા માણે આમ કીધું, આ વ્યક્તિને આમ કીધું, એ સત્ય છે, હકીકત છે, આખો વિડીયો રાખો ને. વસંત ચાવડા ને જે ધમકી આપી ને માવદન ગઢવીએ, એટલે ભાઈ ની ફાટી રહી હતી. 3 દિવસ એને પ્રોસેસ કરી છે સમાધાન ની. સમાધાન ઓલો કરે કોણે? માવદન ગઢવીએ.
અરે માવતાન ગઢવી હામો ફોન કરીને બીજી વારે કીધું ભાઈ રહેવા દે તું, ભાઈ આવ્યો બીજી વાર રેકોર્ડિંગ. માવતાન ગઢવી ની વાત થઈ ગઈ, માવતાન ભાઈ તમારા કોઈ ના ફોન નતા ઉપાડતા ભાઈ, મોબાઈલ બંધ કરી દીધો હતો. માવતાન ભાઈ પૂછી લેજો, તમે પાછી કઈ વાત કરી, ફોન નથી ઉપાડતા, ફોન મારો અહીંયા પડ્યો હતો, મારે ઘરે કામ ચાલુ. અરે માવતાન ભાઈ તમારા માવતાન ભાઈ નતા ઉપાડતા એમ કહું એમ નઈ, તમે મને એમ કીધું તું ફોન નથી ઉપાડતા, ફોન મારો ઓનલી નથી ઉપાડતા. ને મેં કર્યો ત્યારે ક્યાં ઉપાડતા હતા, ત્યારે મારો ફોન ચાર્જિંગ પડ્યો હતો, નકા ઓનલી ફોન ગમે એનો આવે તો ફોન ઉપાડો, મને એવી બીક નથી કોઈની. મારે તમારું નામ મૂકવું હોય યુટ્યુબ માં તો માવદન ભાઈ આહિર જ લખવું પડે કે લખવું પડે? ના એવું નથી, વાત હમણાં સમજવા જેવી વસ્તુ છે, લખવું પડે ને. એક આહિર ભાઈ એવું નથી, લખો તમે તારે એક આહિર ભાઈ લખાય એવું નથી. હા લખાય ને, એટલે ભાઈ તમારા માવદાન ભાઈ એમ કહી દે કે અમારું ગઢવી નહીં લખવાનું, એ વસ્તુ ખોટી જ છે ને. નામ તો તમારું આખું છે, તમારે આખું લખવું જ પડે ને. શબ્દ એવા બોલાલ હતા, હા ગઢવી શબ્દ એવા બોલાલ હતા. ના ના ના, અમે વ્યક્તિગત વિશે જ બોલ્યા હતા. તમે બધા પેલા વિડીયો સમજો જાણો અને પછી કોઈ વ્યક્તિ ને ટાર્ગેટ કરો, મારું કહેવાનું ખાલી એટલું છે. પેલી હવે તમને આટલું હતું બરાબર, સંવિધાન વાળા થયા હતા તો તમે મનસુખ રાઠોડ માટે દાશો ના ત્યાં લડવા. હા એ તો છૂટી જશે, એનું કઈ ટેન્શન નથી. હા પણ છૂટી જશે, બીજા દિવસે લેવડાવી લેશું, મૂકશું નહીં અમે એને. કહે હવે એમ થોડા કઈ હેલા જાય કેને, એ હડફે ગયો ને કોકની માં તો છોતરા નીકળી જાય, હડફે આવતો જ નથી. બાના બતાવે છે, હું કોર્ટમાં છું, પોલીસ સ્ટેશન છું, સામે કોકને આવે તો ખબર પડે. કોને 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 તમારે ક્યાંથી અટપડે લેવો લેવો ને, આપણે સામે લઈ આવીએ. ઓરિજિનલ આયરના પેટનો હું મારા આમો લઈ આવો, મનસુખ રાઠોડને હાથ પગ ના ભાંગી નાખો તો એક બાપનો નહીં, બસ ક્યાં વાત રહી. મારા માથે કાયદેસર ભાઈ એટલે થશે ને મૂળ. બરાબર બરાબર, કઈ જગ્યાએ લઈ આવો બોલો. મારી નાખવાની કાપી નાખવાની છે, તમે કયો કઈ જગ્યા એને લઈને આવું, એ છૂટે એટલે એને લઈને આવ્યું, તમે કયો ત્યાં લઈને આવ્યું? મારા એરિયામાં લઈ આવો, રાજકોટ માં કે રામોદ માં. તમારા ઘર પાસે લઈ આવું, તમે એડ્રેસ આપો ને, ટેન્શન ન લેવો. હું કચ્છ નો, અમે ગમે ત્યારે લડી લઈ. અરે પણ તમે ગમે ત્યાં ના હોય, તમે ખાલી તમારું એડ્રેસ આપો, હું એના તમને તમારા ઘરે છું. આગળમાં મારા ટોટલ વિડિયા ની અંદર પણ મારા નંબર છે મારું. અરે પણ જીઓ તો શું લેવા, તમે હમણાં એમ કહો છો કે મારા એરિયા માં લેવો તો તમને મને એરિયા નું લોકેશન તો આપવું પડે ને. અરે તમે આવું ને, તમે આવડા બધા હોશિયાર હોતો તો લોકેશન ગોતી લેના, હું કચ્છ નો છું. તો પછી ભાઈ તમારી પાસે વાતું કરવાની ન હોય તો રહેવા દેતા હોય, તો લોકેશન દેવાની તમારી પાસે ન હોય દેવડ તો પછી હું કેમ કેતો કાંઈ લઈ આવો ને આપણે, હું ટાંગા ભાંગી નાખું. હમણાં કેતો હતા આપડે કચ્છ માં તમે કયો ન્યા લઈ આવ્યો, તમે મને એડ્રેસ આપો. હું રામોદ માં આવું બોલો, હા હું રામોદ માં આવું, મને ક્યાં એવી બીક છે? અરે પણ તમે ટાંગા ભાંગી નાખવાની વાત કરો છો તો તમે કયો ને હું લઈ આવું એમ કઉ છું, એડ્રેસ આપો ને, એટલે હમણાં ખબર પડે. એક બાપ, એક બાપ ના મુખ થી બોલો. લખાગઢ આડેસર ની બાજુમાં.